नमस्ते विद्यार्थी मित्रों, नॉर्थ गुजरात एजुकेशन सोसाइटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला द्वारा आयोजित ऑनलाइन शिक्षणमां आप सर्वेनું हार्दिक स्वागत छे। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય આસપાસ પાઠ 11 સુનિતા અવકાશમાં અધ્યયન નિષ્પત્તિ। વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં જે શીખવાનું છે એ છે અધ્યયન નિષ્પત્તિ। કોઈ ઘટના અંગેની પરિસ્થિતિઓ અને ગુણધર્મો અંગે અનુમાન કરશે, તેમજ અવકાશી જથ્થો એટલે કે અંતર, વિસ્તાર, વજન જેવા માપ વગેરે અને સમય અંગે સાદા અને પ્રમાણભૂત એકમોમાં અંદાજ કાઢે છે તથા સાધનોની ગોઠવણનો ઉપયોગ કરી ખાતરી કરે છે। વિદ્યાર્થી મિત્રો, આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો એ અવકાશનું છે। એમાં આ જે પીળા કલરનો દેખાય છે એ સૂર્ય છે અને આ તેની આજુબાજુના ફરતા ગ્રહો છે। પૃથ્વી એ પણ એક ગ્રહ છે। અહીંયા તમે પૃથ્વીને જોઈ શકો છો, તે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે। વિચારો અને કહો, પૃથ્વી કેવી દેખાય છે? પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો। તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો અને તમારા મિત્રના ચિત્રો પણ જુઓ। વિદ્યાર્થી મિત્રો, અવકાશ ઉપરથી પૃથ્વીનો ફોટોગ્રાફ લેતા પૃથ્વી આવી દેખાય છે, જ્યારે આપણી શાળામાં પૃથ્વીનો ગોળો આવો હોય છે। વાસ્તવમાં પૃથ્વી ગોળ છે, પણ દડા જેવી નહીં, નારંગી જેવી। તે ઉપરના અને નીચેના ભાગેથી સહેજ ચપટી છે। જ્યારે તે પોતાની ધરી પર ફરે છે ત્યારે આવી રીતે થોડીક નમેલી રહીને ફરે છે। પૃથ્વી પોતાની ધરી પર પણ ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે। હકીકતમાં આપણી પૃથ્વી કેવી દેખાય છે? ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે અને રમતા રમતા વાતો કરતા હતા। આ છે ખુશ્બુ અને આ છે ઉમંગ। તે આ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે અને રમતા રમતા વાતો કરે છે। ખુશ્બુ કહે છે, તને ખબર છે આવતીકાલે સુનિતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે। મેં સાંભળ્યું છે કે તેઓ મહિના કરતાં પણ વધારે સમય અવકાશમાં રહ્યા હતા। ખુશ્બુ ઉમંગને કહે છે કે આવતીકાલે આપણી શાળામાં સુનિતા આવવાના છે। વિદ્યાર્થી મિત્રો, સુનિતા વિલિયમ્સ એ અવકાશમાં રહી ચૂક્યા છે। એક ખુશ્બુ કહે છે કે તે મહિના કરતાં પણ વધારે સમય અવકાશમાં રહ્યા હતા। ત્યારે ઉમંગ કહે છે, ગોળા સામે જુએ છે અને પછી કહે છે, જો અહીં અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? તે ગોળાને જોઈને પ્રશ્ન પૂછે છે કે આ ગોળામાં અમેરિકા અને આફ્રિકા તો દેખાય છે, પરંતુ અવકાશ દેખાતું નથી। ત્યારે ખુશ્બુ તેને સમજાવે છે કે આકાશ, તારા, સૂર્ય અને ચંદ્ર બધા જ અવકાશમાં છે, પૃથ્વી પણ અવકાશમાં છે। ઉમંગ કહે છે, હા મને ખબર છે, સુનિતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા, ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા, એવું મેં ટીવી પર જોયું હતું। ઉમંગ કહે છે કે જ્યારે સુનિતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા ત્યારે એમને કહ્યું હતું કે તે અવકાશયાનમાંથી પૃથ્વીને જોઈ શકે છે, આવું મેં ટીવીમાં સાંભળ્યું હતું। ખુશ્બુ કહે છે, ત્યાંથી પૃથ્વી ગોળા જેવી દેખાતી હશે। તો ઉમંગના મનમાં પ્રશ્ન થયો કે જો પૃથ્વી ગોળા જેવી દેખાતી હોય તો પછી આપણે ક્યાં છીએ? ત્યારે ખુશ્બુ કહે છે, એક પેન હાથમાં લે છે અને ગોળા પર મૂકી અને ઉમંગને બતાવે છે કે આપણે અહીં છીએ, આ છે ભારત। ત્યારે ઉમંગ કહે છે કે જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ, મને લાગે છે કે આપણે ગોળાની અંદર હોઈશું। ખુશ્બુ ઉમંગને ગોળાની ઉપર ભારત બતાવે છે, ત્યારે ઉમંગ કહે છે કે જો આપણે ગોળાની ઉપર હોઈએ તો નીચે પડી જઈએ, તો મને એવું લાગે છે કે આપણે બધા ગોળાની અંદર જ હોઈશું, જેથી આપણે નીચે પડી જઈએ નહીં। ત્યારે ખુશ્બુ કહે છે કે જો આપણે ગોળાની અંદર હોઈએ તો પછી આકાશ, સૂર્ય, ચંદ્ર, તારા વગેરે કેવી રીતે દેખી શકાય? એટલે કે આપણે બધા ગોળાની ઉપર જ છીએ અને આ બધા દરિયાઓ પણ ગોળાની ઉપર જ છે।
ત્યારે ઉમંગ કહે છે ગોળાનો નીચેનો ભાગ બતાવીને કે તારો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા કોઈ રહેતું નથી, આપણે બધા ગોળાની ઉપર છીએ તો ગોળાના નીચેના ભાગે કોઈ નથી રહેતું. ત્યારે ખુશ્બુ કહે છે કે અહીં પણ લોકો રહે છે, અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના નામના બે દેશ છે અને ત્યાંના લોકો આ રીતે ઘોડાની નીચે રહે છે. તો ઉમંગને પાછો પ્રશ્ન થાય છે કે ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે, એ લોકો પડી જતા નહીં હોય? આપણે તો ઘોડાની ઉપર છીએ એટલે કદાચ ઘોડાને પકડીને રહી શકીએ છીએ, પણ જે લોકો ઘોડાની નીચે હોય એ નીચે કેવી રીતે ઊભા રહેતા હશે? આપણા કરતાં ઊંધા ઊભા રહેતા હશે? ત્યારે ખુશ્બુ કહે છે હા, તે નવાઈની વાત છે ખરું ને, અને આ ભૂરો રંગ છે એ દરિયો હોવો જોઈએ, તો દરિયાનું પાણી નીચે કેમ નથી ઢોળાતું? એ પણ નીચેના ભાગમાં છે ને ઘોડાની, તો એ કેમ નથી ઢોળાતું નીચે? વિચારો અને કહો, જો પૃથ્વી આ ઘોડા જેવી હોય તો આપણે નીચે કેમ નથી પડી જતા? તો પૃથ્વીની અંદર એક ગુરુત્વાકર્ષણ નામનું બળ છે જે આપણને સૌને પૃથ્વીની તરફ ખેંચી રાખે છે, માટે આપણે નીચે પડી જતા નથી. શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા હશે? તો ના, આપણી પૃથ્વી ખૂબ જ વિશાળ છે અને એના મોટા ભાગ ભલે ગોળ હોય પરંતુ મોટો ભાગ સમતળ સપાટી ઉપર દેખાય છે. આપણે પણ જોઈ શકીએ છીએ ને, આપણે આપણા ઘરેથી શાળાએ આવીએ છીએ, પાટણથી અમદાવાદ જઈએ છીએ, તો ક્યાંય આપણને ગોળાકાર જેવું દેખાય છે? બધો જ રસ્તો કેવો દેખાય છે? સપાટ જેવો. એટલે પૃથ્વીના મોટાભાગના રસ્તાઓ સપાટ જેવા છે, માટે ત્યાં લોકો ઊંધા ઊભા રહેવાની જરૂર પડતી નથી, એટલે ઉપર નીચે જેવું કંઈ હોતું નથી. સુનિતા સાથે વાત. જ્યારે સુનિતા વિલિયમ્સ ભારતમાં આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો. જ્યારે તે ભારતમાં આવે ત્યારે ભારતના બાળકોને પણ તેમને મળવાનો મોકો મળ્યો. અને સુનિતાએ કહ્યું કે મારી મિત્ર કલ્પના ચાવલા પણ બાળકોને મળવા ભારત આવ્યું હતું. જોઈએ, આ જે પહેલો ફોટો છે એ કલ્પના ચાવલાનો છે અને બીજો છે એ સુનિતા વિલિયમ્સનો છે. એમની ઈચ્છા એવી હતી કે એમની મિત્ર કલ્પનાને પણ ભારતમાં બાળકને મળવા આવવું હતું. આ બંને ભારતીય મહિલાઓ છે જે અવકાશ ઉપર જઈ ચૂકેલી છે. એમાં કલ્પના ચાવડા તો ગુજરાતના હતા, પરંતુ જ્યારે તે અવકાશમાં ગયા અને પોતાનું કાર્ય પૂરું કરી પરત ફરતા હતા ત્યારે તેમનું અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં ઘર્ષણમાં આવ્યું અને સળગી ગયું અને તે પૃથ્વી પર પાછા ફરી શક્યા નહીં. એટલે એમનું જે સ્વપ્ન હતું કે ભારતમાં આવીને ભારતના બાળકોને મળવાનું, તે તેમની મિત્ર સુનિતાએ પૂરું કર્યું અને તે તેમના મિત્રનું સ્વપ્ન પૂરું કરવા જ ભારત આવ્યા હતા. અવકાશમાં રહેવાનો સુનિતાનો અનુભવ. સુનિતા હવે અવકાશમાં રહેવાનો પોતાનો અનુભવ કહી રહ્યા છે કે અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા, અમે અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી શકતા. જેમ પૃથ્વી આપણને ગુરુત્વાકર્ષણ બળથી ખેંચે છે તેવી રીતે અવકાશમાં કોઈ બળ હતું નથી, એટલે ત્યાં તમને બેસવા માટે એવી રીતે કોઈ જગ્યા પર તમે સ્થિર રહી શકતા નથી, તમે હવામાં તરતા જ રહો છો. એટલે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી જઈ શકતા હતા. ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી, કારણ ગુરુત્વાકર્ષણ બળ છે ને, એટલે કોઈ વસ્તુને ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી, તે ટીમ્પા સ્વરૂપે તરે છે. આપણે અહીંયા પાણીનો ગ્લાસ ઢળી જાય તો પાણી જમીન ઉપર ઢોળાય છે, પરંતુ ત્યાં પાણીની બોટલ હોય કે પાણી હોય, પાણી પણ ટીમ્પા સ્વરૂપે આજુબાજુ તરતું રહે છે. અમારા હાથ પગને મોઢું ધોવા માટે એ ટીમ્પાને પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું. આપણે હાથ પગ ધોવા હોય તો પાણી હાથમાં લઈને ધોઈ શકીએ છીએ, પણ ત્યાં તો પાણી હાથમાં રહે નહીં, આજુબાજુ તરવા લાગે. એટલે એક એક ટીમ્પાને પકડતા ને એનાથી પેપર ભીનું કરતા ને એ પેપરથી એમના હાથ પગ અને મોઢું લૂંછતા હતા. અમે ત્યાં ખૂબ જ અલગ રીતે ખાઈએ અને અસલી મજા તો ત્યારે આવી જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ. જેમ આપણે ત્યાં તરીએ છીએ એવી રીતે પેકેટ પણ આજુબાજુ તરતા હોય, અને અવકાશમાં તો કાંસકોનો ઉપયોગ કરવાની જરૂર જ ના પડે, માળા વાળ કાયમ ઊભા જ રહે છે. અવકાશમાં એમને કાંસકાની જરૂર પડતી નથી,
એમના વાળ હંમેશા ઊભા જ રહે છે કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડતું નથી એટલે દરેક વસ્તુ આમ તેમ ઉડતી જ રહે છે. અવકાશયાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે, જેમ કે આપણે કોઈ જગ્યાએ સ્થિર બેસવું હોય તો આપણે ખુરશી ઉપર બેસી શકીએ છીએ, પણ ત્યાં એમને સ્થિર બેસવા માટે શરીરને બાંધવું પડે. કાગળો પણ અવકાશયાની દિવાલો ઉપર ચોંટી જાય અને અવકાશમાં રહેવાની મજા તો ખૂબ આવે પરંતુ મુશ્કેલી પણ પડે. જુઓ, અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે એમના બે પગ હાથ બધું ખુલ્લું છે અને તે અવકાશમાં તરી રહ્યા છે. ફોટોગ્રાફ જુઓ અને લખો. તમે વિચારી શકો કે સુનિતાના વાળ કેમ ઊભા રહે છે? હા, તો ત્યાં ગુરુત્વાકર્ષણ બળ હતું નથી માટે સુનિતાના વાળ ઊભા રહે છે. સુનિતાના ફોટોગ્રાફ્સને જુઓ અને તેના પરથી લખેલી તારીખો જુઓ. બધું શું અને ક્યાં બન્યું હતું તે લખો. વિદ્યાર્થી મિત્રો, આ ફોટોગ્રાફ તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલો છે. આ ફોટોગ્રાફ જ્યારે સુનિતા વિલિયમ્સ અવકાશમાં ગયા ત્યારનો છે. અહીંયા જે પહેલો ચિત્ર છે એ 9/12/2006 છે, ત્યારે તે પોતાના અવકાશમાં ઉપડ્યા હતા. આ જે બીજું ચિત્ર છે એ 11/12/2006 છે. સુનિતા કહે છે કે અમે અમારા પગ જમીન ઉપર રહેતા નથી કારણ કે અવકાશમાં ગયા પછી ગુરુત્વાકર્ષણ બળની અસર બંધ થઈ જાય છે, તેથી તે હવામાં ઉડતા થઈ જાય છે. આ બીજો ફોટો છે કે આ ખોરાક ક્યાં ઉડે છે. જુઓ, આ ભાઈ પણ અહીંયા અવકાશમાં પર ઉડતો દેખાય છે અને થાળીઓ પણ હવામાં ઉડતી દેખાય છે. આ ફોટોગ્રાફ્સ 13/12/2006 છે. જુઓ, મારા વાળ ઊભા છે પરંતુ કામમાં મુશ્કેલી પડતી નથી. અને આ ફોટોગ્રાફ છે 16/12/2006. સુનિતા અવકાશયાનની બહાર એટલે હકીકતમાં અવકાશમાં. જે વૈજ્ઞાનિકો અહીંથી અવકાશયાનમાં જાય છે મોટાભાગનો સમય અવકાશયાનમાં જ રહીને પોતાનું કામ કરે છે, પરંતુ કોઈક વાર કંઈક ફોટોગ્રાફ લેવા અથવા કંઈક માહિતી લેવા એમને અવકાશયાનની બહાર જવું પડે છે. જુઓ, અહીંયા એમની સાથે ગેસ સિલિન્ડર પણ બાંધેલા છે, એ ઓક્સિજન હોય છે કારણ કે અવકાશમાં ઓક્સિજન હોતો નથી. આપણે અહીંથી ઓક્સિજન સિલિન્ડર લઈને જવું પડે છે જેથી આપણે ત્યાં જીવી શકીએ. આભાર વિદ્યાર્થી મિત્રો.